105 ईश्वर दर्शन प्रेम नहीं, रामकृष्ण कथा अमृत 105 मुपानू घरे घरे राखवा जेवी पुस्तक साहेब કોઈ રાખતું નથી. હું કેટલા વર્ષથી કીધા કરું, કોઈ ઘરે ઘરે રાખે જ નહીં, કોઈ ટાઈમ નથી, ટાઈમ નથી. કિરણ યાદ આવ્યો કરે, રાતે હું નીકળો ને ફરવા જતા, હું રમેશ 10:15 ઘરે સમજાવતો, બેભાન જેવો હોય થોડો, પછી આવે ડોકું ઘરે જલ્દી જલ્દી આવે. હવે આવો સાહેબ, આવો પછી હવે તો આવીશ, હવે બીજી 15 મિનિટ ઘરે જાઓ, કાંઈ આવો. કરુણા રાહ જોતી હતા. ઈશ્વર દર્શન 6ઠો ખંડ અધ્યાય 5મો. એક બ્રહ્મ ભક્ત બા પૂછે છે, બ્રાહ્મ સમાજ હોય સાહેબ, બ્રાહ્મ સમાજ મહાશય, ઈશ્વરને શું જોઈ શકાય ખરો? જો જોઈ શકાતો હોય તો દેખાતો કેમ નથી? તમે કહો દેખાય તો બધાને દેખાવો જોઈએ ને. રામકૃષ્ણ બોલે બોલ્યા, હા જરૂર દેખી શકાય, સાકાર રૂપ દેખી શકાય, એમ જ અરૂપ પણ દેખી શકાય. બોલો, નિરાકાર બ્રહ્મને પણ જોઈ શકાય છે, મોટા એ જોયેલું છે, સાકાર નિરાકાર બે. પણ એ તમને સમજાવું કેવી રીતે, એ મારે તમને કેવી રીતે સમજાવવું કે સાકાર દેખાય નિરાકાર દેખાય, મારે કેમ કહેવું તમને? બ્રહ્મ ભક્ત બોલ્યા, હરિયોમાં ક્યાં ઉપાય દેખી શકાય મને કહો. રામકૃષ્ણ બોલ્યા, વ્યાકુળ થઈને ઈશ્વર માટે રુદન કરી શકો? સવાલ એવો છે, વ્યાકુળ થઈને તમે રુદન કરી શકો ઈશ્વર માટે, કે છોકરા છે એ માટે રુદન થાય? લગભગ છોકરા છે એ માટે રુદન કરતા હોય, ભગવાન માટે કરે છે કોઈ? એમ કહે છે, માણસો સ્ત્રી પુત્ર કે ધન માટે ઘડો ભરાય એટલું રડે, પણ ઈશ્વર માટે કોણ રડે છે? જ્યાં સુધી બાળક લાલ ચૂસણીયું લઈને માને ભૂલીને રેમા કરે. લાલ ચૂસણીયું જોયું કે બે બાજુ ટોપકાવીને વચ્ચે આમ પકડવાનું હોય, ડમલેસ જેવું નાનકડું ગાવતું, હું રમતો એનાથી, મને યાદ છે આટલું ગાવે, આમ આમ કરીને પકડીને મોઢામાં ઓલું હોય ડીટડી જેવું જ આગળનો ભાગ ટોપકું, એટલે છોકરોને રમાડો હોય ને એ ધાવણી કહેતા, ધાવણી આપો, ધાવણી આપો, એટલે ઓલા હાથમાં લઈને મને કરવા રમવા માંડે, એ મૂળ જીભ એને હલાવી દીધું. એ ચૂસણીયું કીધું જો, આમાં બાળકને જ્યારે એવું ધાવણીનું ચૂસણીયું ગમે નહીં ને ચૂસણીયું ફેંકી દે ને જોરથી રડે, ત્યારે માં ભાતની તપેલી ચૂલેથી ઉતારીને દોડતી દોડતી આવીને છોકરાને ખોળામાં લઈ ગઈ, ચૂસણીયું ફેંકી દીધું એટલે ક્યાંય નો નહીં આવે. હે એમ જ્યારે આપણે ચૂસણીયું છે આ લીધું કેલું, આમાં મજા આવી, ઓમાં મજા આવી, થાયકા હોય ને પછી તે ભગવાન કે હા હવે તો આવ્યો, હવે આ બાજુ આ રસ તને હવે ગમશે, કામનો રસ, ક્રોધનો રસ. રસ વગર વસ્તુ આપણી પાસે હોય, આપણને એમાં રસ પડે છે એટલે એ વસ્તુ આપણી પાસે છે. દાખલા તરીકે ક્રોધ, ક્રોધ આપણી પાસે છે થોડો થોડો, ઓછો નથી થયો, હજી નથી અર્થ તો હેરાન કરવા માટે જ આવ્યો છે, એનું કામ જ છે. હે છોકરા બેન ભાઈ બાંધતા જોઈ બધી, મને યાદ છે ભાઈ જીયા આપણે એકતાની, ક્યારેક ક્યારેક તડ તડ કરતા બધું બાંધોમાં બાંધોમાં એકતા બોલે બધી રેખા, એવું કાંઈ હોય નહીં, એ તો રમતા રમતા ઠરેલી ને, બહુ ગુસ્સો ના કરે. થોડાક મોટા થાય ને 2 વર્ષ એટલે એમ બેડે સમજવા માટે, અત્યારે તો હજી બચપણું છે, હઠીલું છે થોડુંક, શું કરીએ એનું કંઈ થાય નહીં. અમારે ઘરે આવ્યું છે ને કે એમાંનું જ છે, એમાંનું જ છે, તમારે ના જોઈ દાદીઓ નહીં તો હક નહીં. જેમ દવા પીતો હતો કાલે, ગોળ લઈ આવું ગોળ, મને કડવી લાગે,
ગોળ હું લે આવું, નહીં નહીં હું લે આવું, મમ્મીને ગોળ લઈને આવી લઈને આવ્યો, જરાક ચાખો અમને. અરે ધમાલ સાહેબ ધમાલ, હવે દવા પીવાનો નથી, ગોળ કેમ ખાધો તમે? 5-10 મિનિટ એમાં જઈ નવો આપું કે નહીં, આ જ જોઈ નવો નહીં, માન માન ભૂલે છે. આમ હઠે ચડ્યા પછી તો છોકરા એવા જ હોય, એનું ખોટું લગાડવું નહીં. સાહેબને જોવા તારે એટલે માથે ચડી ગયા હોય બે, જેવી રીતે જાણે આમ હનુમાન માથે રામ લક્ષ્મણ બેઠા હોય ને એવા એવા ચડી ગયા હોય માથે, તમારે વાળ ખેંચે કાંઈ કરો નાનો. સહન કરતા શીખવાડે એવું છે, ભારે ભારે અઘરું હાલ. ઈશ્વર માટે કોઈ રડતો નથી એટલે કહેવાનો મતલબ એમ છે કે આપણે આમાંથી ફરવારીએ ને થોડાક, આ માથાકૂટોમાંથી ને સંસારનો રસ રસ તો ભગવાન આપણને એના રસમાં લઈ જાય. બ્રહ્મ ભક્ત બોલ્યા, મહાશય ઈશ્વરના સ્વરૂપની બાબતમાં આટલા બધા જુદા જુદા મતો શા માટે? કોઈ સાકાર કહે, કોઈ નિરાકાર, વળી કોઈ સાકારવાદીઓની પાસે જુદા જુદા રૂપોની વાતો સાંભળીએ, આટલા બધા મત મતાંતર શાના માટે છે? રામકૃષ્ણ બોલે છે, તે ભક્ત ઈશ્વરને જે સ્વરૂપે જુએ તે તેને તેવા માને, ખરું જોતા કશો મતભેદ નથી. તમારો ભાવ જેવો હોય ને એવા ભગવાન દર્શન દે. મોટા બોલે કહેશે, મીરાબાઈને દર્શન થયા એને કૃષ્ણ જોયા જુદા, મોટાને થયા એને જુદા, જેને દર્શન થયા એના ભાવ એવા દેખાય. ઈશ્વરને કોઈ પણ રીતે જો એકવાર પ્રાપ્ત કરી શકાય તો એ પોતે જ બધું સમજાવી દે કે હું આવો છું. પણ એ શેરીમાં જ બેઠો નહીં પછી બધા ખબર ક્યાંથી મળે? શું કીધું રમેશ? પણ એ શેરીમાં જ બેઠો નહીં પછી બધા ખબર ક્યાંથી મળે? પૃથ્વી બે જણાને જ આવડે એવું છે, તને નહીં આવડે? ઈશ્વરને કોઈ પણ રીતે એકવાર પ્રાપ્ત કરી લ્યો એટલે પોતે જ સમજાવી દે કે હું આવો છું. પણ એ શેરીમાં જ આપણે બેસ બેઠા નહીં પછી ખબર ક્યાંથી પડે કે કેવો છે? શેરીનો શબ્દ અર્થ દેર યુ આર, ભગવાનને માર્ગે તમે ચડ્યા જ નહીં તો પછી ઈશ્વર રસ્તામાં ભટકાય? મારે તારે ઘરે જવું છે, તાપી મેડિકલ બજાર કોઈ દી આવે ઘર ભલે 20 વર્ષ થયેલા કર્યું, એમ ભૂલા પડેલી માથા મૂકશે. આ કે આપણે અત્યારે મોટા તરફ આપણું વ્યૂ છે, મતલબ એવો છે કે આપણે સાચે માર્ગે છીએ. ગમે તે આવી ગયા, આડા ચડી ગયા તો પતી સમજાઈ ગયું. હવે તો તારા ગુરુ મોટા છે એટલે આપણે મનમાં રાખવું પડે, પરમાત્માના બાપુ છે શું નામ એનું ખબર નહીં, બાપુનું નામ શું? એની મેં સેવા બહુ કરી છે, રેવાનંદ બાપુ દવાખાનું સામે જતું એની ખબર હતું નામ. મનોહરભાઈ ઘર હતું દરબાર, મધુભાઈ ઘર એની સામે જ કેટલું મોટું કારખાનું મારતું આવતા ત્યારે મને બોલાવતા, માંદા હાજર થાય ત્યારે જ આવું, આમ પગે લાગવા જતો 20 પછી મૂકી આવતો, મને યાદ છે. એમાં હતા મજાના હસમુખા હારા હતા, પણ બહુ મોટું પેટ. મનોહરભાઈ આવે મને કે બાપુને જુલાબની દવા જોઈશું, હાલો હાલો આખો આવી જાય તપાસ કરી નાખીએ. પ્રસંગો જીવનમાં આવા ઘણા બન્યા હોય છે, ખ્યાલ ના હોય. એક વખત એવું મને યાદ છે, હું બેઠો બેઠો હું દવાખાના આંખ બંધ કરીને કવિતા ગાતો હતો, વહેલો થોડો ભાઈ ગયો, દર્દી હતા નહીં. હું કડી આવ્યો હતો જે જન્મ જન્માંતરમાં કડી આવ્યો હતો, મારા પગને સ્પર્શ થયો એકદમ, રડતું બધા કોને મનોહરભાઈ દરબાર રડતા,
પગ પકડીને બધું ઊભા થાવ મોટા જમાનાથી 10 વર્ષ બધા બધા એ બે જાવ ટેબલ પર. નહીં 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 હવે કંટાળી ગયો છું હા હા મારે પગ બધું હવે સાંભળો બે જાવ પછી આખડી ગાઉં છું એક જ આમ એ કરી જ આવ્યો હતો સાહેબ. જય જન્મ જન્માંતરમાં કરેલા આ જન્મ માએ પણ આચરેલા જાણીએ અજાણીએ કરેલ કર્મો નાનાગ્નિ માટે સગડા પ્રગાડો. મોટો માણસ હતો જયારે પ્રતિષ્ઠા હારી પણ સંસારના સુખ કંઈ સુખ છે સાહેબ? કોઈ છોકરાઓ આ જગતમાં એવું થયું છે પ્રેમથી બાપ તરીકે બોલાવે જ નહીં, કાળ એવો છે. કોઈ છોકરા એમ ન કહે પપ્પા કેમ છો તમે, તમે સારી છો? કોઈ પૂછે છોકરા પપ્પા તો પપ્પા છે એ તો સારા જોઈ, કોઈ પૂછે નહીં. આપણે પૂછે એવા થઈ જવું, પૂછે એવા પૂછવા જાવ તો તકલીફ પડે, પૂછવું પડે તો તકલીફ. મને શું થયું કાંઈ વાંધો નહીં તારું હમ ભાઈ ઘડીએ ઘડીએ છેડાવી દઈશ. મને કોઈ દી કંઈ થાય છે? કાલ કીધું તો આ દુખે છે એ દિવસથી ઉડકા આવે છે, પછી ચક્કર આવે છે, પછી હાજર નહીં તો તારી વાત એની તો પૂછવા કે તારું દમ નહીં. એવા થવું છોકરા આપણને પૂછે પપ્પા તમે સારી છે, હવે તમારી ઉંમર છે એટલે કદાચ સારી ન હોય તો આપણે ડાક્ટર પાસે જાવું તો કે ટાઈમ નથી, એમાં તકલીફ. એવો સમય આવી ગયો સાહેબ શેરીમાં પેસી જવું પડે, શેરીમાં પેસવું ગલી વલ્લભભાઈની વાડી અને આવાજ મોદી મળલો એમાંથી પસાર ના થાવ તો મંદિર ના આવે. શેરી તમે બદલી ગયા તો ક્યાંથી આવે? હવે તમારું ઘર વલ્લભભાઈની વાડી વાડી વલ્લભભાઈ ખાલી પડ્યું બધું ને આ બાજુ મોદી બોલો એ ક્રોસ કરો તો જ આવે છે, બીજે કઈ જગ્યાએથી આવે? એરોપ્લેનમાં તો બે નથી થી આવે. રામકૃષ્ણ બોલ્યા જે ભક્ત ઈશ્વરને જે સ્વરૂપે જુએ તે તેને તેવા માને. એક વાત સાંભળો, એક જણ સંડાસ પાણી ગયો, એને જોયું તો ઝાડની ઉપર એક જાનવર બેઠું હતું, ઝાડ નીચે સંડાસ કર્યો. એણે આવીને બીજા એક ભાઈને કીધું જો પેલા ઝાડ ઉપર એક સુંદર લાલ રંગનું જાનવર છે હું જોઈ આવું છું એમ કીધું. પેલા એ જવાબ આપ્યો હું જ્યારે ગયો તો સંડાસ પાણી ત્યારે મેં જોયું તો લાલ રંગનું તમે કહો છો શા માટે, એ તો લીલા રંગનું હતું. ત્રીજો બોલ્યો ના ના મેં તો એને જોયું તો પીળું હતું. એ પ્રમાણે બીજા પણ જવા લાગ્યા કે જરદા વાદળી જાંબળિયું જાંબુડિયું વગેરે વગેરે. છેવટે બધામાં ઝઘડો જાય એટલે પછી એ બધા ઝાડની નીચે જઈને જુએ તો એક માણસ બેઠેલો એને પૂછતા તે બોલ્યો હું આ ઝાડ નીચે જ રહું છું, હું એ જાનવરને બરાબર ઓળખું છું, તમે જે જે કહો છો તે બધું સાચું છે, બધાનું કોઈનું ખોટું નથી. જાનવર કયું ભાઈ? જઈ આમાં સાચી લાવ્યું અને એમને આઈડિયા આવી ગયો સારું કહેવાય. મેં બધું બરાબર જોયું હોય કાઠીમાં કલર બદલતા જોયો સાહેબ, કારણ કે વરસાદ વગેરે પેલા ઝાડ આવું લાકડું હતું એ વાળામાં એના પર બેઠા હોય ને નીકળી નીકળ્યા કરે આમ એક બી જોઈ તો લાલ હોય પછી પીળું હોય અલગ અલગ સ્વરૂપે જોયા. પછી એક દિવસ ઝાડ એમાં છે થોડુંક પાણી હોય પછી લાકડું તરતું હોય ને સાહેબ એ પર ચડી રામમાં આમ કરતા હતા કે હું આમ આમ કરતો હતો પાછળ હરફ દોસ્તાર કે તારી વાય હરફ છે મારો ટેક એ પાણી બધી ઉપર આવ્યું જાડવા વાય એટલે લાકડા ઉપર ચડી બહાર જવું એ હરફ બાકી રહી ગયેલું હજી હરફ બરાબર વળગેલા છે. મયુર સાહેબના છેડ આવી ગયા બાબા જાવ તો ને શરદી બરદી થઈ જાય લાગુ પડી જાય તો એવું છે. અર્થાત જે વ્યક્તિ સદા તે ક્યારેક લાલ તો ક્યારેક લીલું ક્યારેક પીળું ક્યારેક વાદળી એ ઉપરાંત મેં તો બધા રંગના જોયું એને સાથે સાત રંગમાં એક જ સાહેબ એવું છે કે કલર બદલે
કાચિંડો એ છે કાકીડો, કાઠિયાવાડી છે ને એટલે ડુલ કાકીડો, અહીં કાચિંડો કીએ ડુલ કાકીડો. વળી ક્યારેક જોઉં તો એનો રંગ કોઈ રંગ જ ના હોય, ક્યારેક સગુણ ક્યારેક નિર્ગુણ, ક્યારેક રંગવાળો ક્યારેક વગરનો. અર્થાત જે વ્યક્તિ સદા સર્વદા ભગવાનનું ભજન કરે એ જ જાણી શકે કે ઈશ્વરનું સ્વરૂપ કેવું છે. શેરીમાં કરવું પડે, સત્તાધારની બીજાને બની શેરી કે પહેલાંને બની તમારી ત્રીજું ત્રીજાને બની શેરી છે પહેલી લાગે ને. અચ્છા આપણે આ બાજુથી ગણો પહેલી એ તો જ આવે ને કિરણનું ઘર. બીજીમાં ઘરી ગયો તો તમારે 20 વર્ષ રખડો તો ના આવે, અહીંથી આ વાટા માર્યા જ કરો. સમજાઈ ગયું, રહી ના જવું, આખી શેરી પકડી લેવી, શેરીમાં ગોઈ શેરીમાં ગોઈ. એ ભાવો છે જંગલ જેવો ને શેરીમાં ગોત શકે એમ. એ વ્યક્તિ જ જાણે છે કે ઈશ્વર જુદે જુદે રૂપે જુદે જુદે ભાવે દર્શન દેતા છે. એ સગુણ તેમજ નિર્ગુણ ઝાડની નીચે જે રહીએ તે જાણે કે કાકીડાના જુદા જુદા રંગ હોય, તેમજ ક્યારેક તો એકેય રંગના હોય એવી બધી એને ખબર પડે. બીજા માણસો નકામો વાદ વિવાદ કરીને હેરાન થાય, લાલ એટલે લાલ જ, એમ કે મેં જોયો લાલ જ છે, એ બાંધવાનું થાય ને. 2 કલાક પછી જાય લીલો હોય. કબીરજી એમ કહેતા, નિરાકાર મારો બાપ, સાકાર મારી માં. આપણે માને પકડવી કરુણામાં, કરુણા કરો માં, કરો માં કરુણા કરો, તમે ગુસ્સો ના કરાવો, કરુણા કરો. ભક્તને જે રૂપ ગમે તે રૂપે ઈશ્વર તેને દર્શન આપે, કારણ કે પ્રભુ ભક્ત વત્સલ છે. વત્સલ એટલે ભક્ત વત્સલ ભગવાન વાલા, ભગવાન ભક્તના વાલા છે. ભક્ત વત્સલ ભગવાન, વત્સલ કોનું નામ છે? ટીટોડી છોકરા ગીતા એના વત્સલ છે. પુરાણમાં કીધું છે કે વીર ભક્ત હનુમાનનો માટે દ્વારકામાં કૃષ્ણ ભગવાને રામ રૂપ ધારણ કર્યું. બોલો એવું વાર્તા આવી શકે? હનુમાનને તો રામ જ વધારે ગમે, બરાબર. હનુમાનજી તો કૃષ્ણના કાળમાં હતા, રામમાં હતા, એવડા મોટા છે. લડાઈ થતી હતી મહાભારતની, અર્જુનના રથ પર હનુમાનનો ફોટો હતો, ધજ આ ફરકતી હતી. એ અમર છે, પોઝિટિવ અમર, અશ્વત્થામાં નેગેટિવ અમર, ખબર ને? અશ્વત્થામાં અશ્વત્થામાં કોણ? દ્રોણાચાર્ય દીકરો. એને વરદાન છે કે મરવાની રખડવાની, હેરાન હેરાન થવાનું છેલ્લે. વેદાંત વિચારથી રૂપ બૂપ ઉડી જાય એ વિચારનો છેલ્લો સિદ્ધાંત એ કે બ્રહ્મ સત્ય અને નામ રૂપવાળું જગત મિથ્યા. જ્યાં સુધી હું ભક્ત એ ભાવના રહેતી હોય ત્યાં સુધી જ ઈશ્વરના રૂપના દર્શન થઈ શકે અને ઈશ્વર વિશે વ્યક્તિ તરીકેનું જ્ઞાન આપણે સાંભળી શકીએ. વિચારની દ્રષ્ટિએ જોઈએ તો ભક્તની હું ભક્ત એ ભાવનાએ તેને ઈશ્વરીય, એને ઈશ્વરથી દૂર રાખ્યો છે. એવું આવ્યું, વિચારની દ્રષ્ટિથી જોઈએ તો ભક્તની હું ભક્ત એ ભાવના ઈશ્વરથી દૂર. અહમ થાય ને, વિચાર દ્રષ્ટિ છે એટલે બુદ્ધિથી, હો ભાવનાથી જોવે શ્રદ્ધાથી જોવે તો ભક્ત, તો પછી કેવો કહેવાય? હું ભક્ત સગુણ, હું ભક્ત સત્વવાળો. અને બુદ્ધિથી થાય તો રજોગુણવાળો. કાલી રૂપ કે શ્યામ રૂપ, 3.5 હાથનું શા માટે? કાળખામાં એટલા જ કેમ ગણો તમે? સૂર્ય દૂરથી નાનો દેખાય પણ એને પાસે જાય તો કેટલો મોટો, આપણે ધારણી ના કરી. એમ જ કાલી રૂપ કે કૃષ્ણ રૂપ શ્યામ રંગનું શા માટે? એ પણ દૂર છે માટે, નજીક આવે તો થઈ જાય રૂપાળું. આકાશ આવું દેખાય પણ કાંઈ આ રંગ હોય નહીં સાહેબ. પાસે જઈને હાથમાં લઈને જુએ ને તો કશો રંગ આકાશનો હોય નહીં, દૂરથી વાદળી જેવું દેખાય.
પણ પાસેથી જોઈએ તો કશોય રંગ નથી. એટલે હું કહું છું કે વેદાંત દર્શનના વિચાર પ્રમાણે બ્રહ્મ નિર્ગુણ એનું સ્વરૂપ કેવું તે મોઢેથી બોલાય નહીં, પણ જ્યાં સુધી તમે પોતે સાચા ત્યાં સુધી જગત પણ સાચું, ઈશ્વરના જુદા જુદા રૂપો પણ ખરા, ઈશ્વરનું વ્યક્તિ તરીકેનું જ્ઞાન પણ સાચું. હવે સરસ ઇમ્પોર્ટન્ટ વાત આવી આપણે વાંચી દઈએ. ભક્તિ માર્ગ તમારો માર્ગ, એ માર્ગ બહુ સહેલો. જો બ્રહ્મ ભક્ત એને વાત કરીશ, અનંત ઈશ્વરને શું જાણી શકાય અને એને જાણવાની જરૂર શું છે? આવો દુર્લભ મનુષ્ય જન્મ મળી ગયો છે તો આપણી જરૂર એ છે કે પ્રભુના ચરણમાં ભક્તિ આપણી આવે. બીજી માથાકૂટમાં પડવું, કેરી ખાવી છે કે વાત, આંબા ગણવા, કેરી ખાઈ લેવાની, બધા આંબા ગણ્યા કરી તો કેરી ખાવાની મજા ના આવે. 500 આંબા છે વલ્લભ ભાઈ કે, પણ 500 ની કેરી ખવાઈ જાય, એક બે કેરી ખાવ તો ધરાઈ દેવા, આપણે કામ એટલું છે. એ વિદ્વાન થવાવાળા માટે બધું છે. એક લોટા પાણીથી જો મારી તરસ છીપી જતી હોય તો આખા તળાવનું મારે કામ નથી. પણ ભગવાનને કેવું, તમારે ચરણ કરણમાં કમરમાં ભક્તિ મને આવે એવો મારો આ મનુષ્ય દેહ મળ્યો છે તો આશીર્વાદ આપજો. જેટલું પાણી ઊંડું છે, તળાવ કેવું છે, એ બધું માપવા જવાની મારે જરૂર નથી. આટલી બધી આટલી બાટલી પીતા જો ગાંડો થઈ જાઉં, આવું બાટલી છે તો પછી દારૂવાળાની દુકાનમાં કેટલા બાટલા ભરેલા, પીપળા ભરેલા દારૂ છે એ જાણવાની જરૂર, આટલામાં ચડી જાય છે પછી પીપળું પીવાય બસ થઈ ગયું. અનંતને જાણવાની જરૂર છે, આપણે તો આપણી અંદર બેઠું એટલું જણાઈ જાય તો બસ. સરસ સાત પ્રાઇઝ નંબર આવી ગયા, 107 ઈશ્વર પ્રાપ્તિ થઈ હોય એના લક્ષણો, ભગવાનની પ્રાપ્તિ થઈ હોય એ માણસ કેવો હોય.